ગુજરાતની 8 બેઠક પર પેટા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન તેજ થઈ ગયું છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અબડાસામાં પ્રચાર કરશે। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો લીંબડીમાં પ્રચાર, જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મોરબીમાં પ્રચાર રેલી સંબોધન કરશે। તો ભાજપ દ્વારા પ્રચાર અભિયાન તેજ થઈ ગયું છે। પાટીલ અબડાસામાં છે, પુરુષોત્તમ રૂપાલા લીંબડીમાં, જ્યારે મનસુખભાઈ માંડવિયા મોરબીમાં પ્રચાર કરશે। આ તરફ કોંગ્રેસમાં પણ પ્રચાર અભિયાન તેજ થઈ ગયું છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે ડાંગમાં પ્રચાર કરશે, તો વિપક્ષ નેતા પરેશ ધાનાણી મોરબીમાં પ્રચાર રેલીને સંબોધન કરશે, જ્યારે હાર્દિક પટેલ લીંબડીમાં ચૂંટણી પ્રચાર કરશે। તો ભાજપ અને કોંગ્રેસ બંને પ્રચારમાં લાગ્યા છે, ત્યારે આજે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ આજે પ્રચારમાં લાગ્યા છે, જેમાં અમિત ચાવડા ડાંગમાં છે, પરેશ ધાનાણી છે એ મોરબીમાં, જ્યારે હાર્દિક પટેલ લીંબડીમાં ચૂંટણી પ્રચાર કરશે। ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત મેળવવા માટે રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે। આદિવાસી વિસ્તારમાં સૌથી મોટા પ્રશ્ન તરીકે અહીંયા યુવાનોમાં બેરોજગારી આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બન્યો છે। ગુજરાતના પછાત ગણાતા જિલ્લાઓમાં એક એવો ડાંગ જિલ્લો પર્વતો અને જંગલોથી ઘેરાયેલો છે। અહીંયા કોઈ ઉદ્યોગો નથી, એટલે લોકોએ પોતાના પરિવારનું ગુજરાન કરવા રોજગારી માટે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરવું પડે છે। છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં શિક્ષણની ભૂખ જાગી છે અને લોકો ઉચ્ચ અભ્યાસ કરી ડિગ્રી મેળવી રહ્યા છે, પરંતુ રોજગારી નથી મળી રહી। હાલ ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષો મતદારોને રીઝવવા અનેક મુદ્દાઓ સાથે પ્રચાર કરી રહ્યા છે, ત્યારે યુવાનો સારી નોકરી ઝંખી રહ્યા છે। એના માટે અમારે ગવર્મેન્ટની જ અત્યારે તો તૈયારી ચાલે છે, પણ જે આવનાર જે ચૂંટણીઓ છે એમાં બેરોજગારીનો પ્રશ્ન તેનો તે જ રહે છે, એના માટે કોઈ આગળ કાર્યવાહી કરતા જ નથી। એટલે અમે એવા નેતા ઈચ્છીએ છીએ કે જે આ બેરોજગારીનો પ્રશ્ન છે એને હલ કરે। આ છે શિક્ષિત બેરોજગાર પરિમલ આહવા। પહેલા તે રોજગાર કચેરીમાં કામ કરતો હતો, પણ અહીંયાથી નોકરી છૂટી જતા ફરી બેરોજગાર બન્યો છે। પોતાની વ્યથા સાથે નોકરી શોધવા નીકળેલા પરિમલ હારી થાકીને આજે આદિવાસી યુવકોમાં બેરોજગારીના વિષય ઉપર પીએચડી કરી રહ્યો છે, જેનું માનવું છે કે સરકારની યોજનાઓ ઘણી છે।